નમસ્કાર, અત્યાર સુધીના રાજ્યના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. 15 થી 18 વર્ષના તરુણોને કોરોના રસી આપવાની શરૂઆત થશે. 2 દિવસથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાતના આરોગ્ય વિભાગે પણ તરુણોને રસી આપવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કોરોના સામે વધુ એક રસીકરણ અભિયાન તરુણોને કોરોના સામે રક્ષા કવચ પૂરું પાડશે. રાજ્ય સરકારે તરુણોને શાળામાં જઈને રસી આપવાની તૈયારી કરી લીધી છે. રાજ્યમાં 15 થી 18 વર્ષના તરુણોની સંખ્યા 35 લાખ છે. સરકારનું લક્ષ્ય 9 જાન્યુઆરી સુધીમાં આ તમામ તરુણોને રસી આપવાનું છે. શાળાઓમાં જઈ અને જે તરુણો છે, જે બાળકો છે, એમને જે વેક્સિનેશનનો વિષય પણ આપણે લગભગ 6 થી 7 દિવસમાં પૂરો કરી શકીએ એ રીતની વ્યવસ્થા, અને સાથે એ બાળકોના પણ આરોગ્યની ચકાસણી, એટલે ક્યાંય એમને શરદી, સળેખમ, ગળામાં દુખાવું અથવા તો કોઈ પણ પ્રકારના એવા લક્ષણ પણ હોય તો ત્યાં જ એનું ટેસ્ટિંગ થઈ જાય એ પ્રકારની પણ આપણે વ્યવસ્થા ગોઠવી છે. રસી માટે અનેક માતા પિતાએ પોતાના સંતાનોનું ઓનલાઈન પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. દેશભરમાં અત્યાર સુધીમાં 7 લાખ જેટલા બાળકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયું છે. જોકે મોટાભાગની પ્રક્રિયા ઓફલાઈન એટલે કે રસીકરણ કેન્દ્ર પર જ થવાની શક્યતા છે. જલ્દી જ હું વેક્સિનેશન લઈ લઈશ અને મને આઈ કેન ફ્રીલી હું બહાર ફરી બી શકું છું અને સિક્યોર ફીલ થાય છે. વેક્સિન લેવી બહુ જરૂરી છે. અમે પણ બંને વેક્સિન લઈ લીધી છે, ડબલ ડોઝ બંને ડોઝ લઈ લીધા છે, અને આપણા બાળકોને બહાર હરવા ફરવામાં કોઈ સામાજિક પ્રસંગમાં જવા માટે વેક્સિન લીધેલી હોય તો બહુ ચિંતા ના રહે અને બહાર હરી ફરી શકીએ. આધાર કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, સ્કૂલ આઈડી અને મોબાઈલ નંબરથી કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. પરંતુ જો કોઈ તરુણ પાસે ઓળખના પુરાવા ન હોય તો તે પોતાનો, માતા પિતાનો અથવા શાળાના આચાર્યના મોબાઈલ નંબર પરથી નોંધણી કરી રસી મેળવી શકશે. 15 થી 18 વર્ષના બાળકો દિવ્યાંગ સંસ્થાઓમાં છે, અનાથ આશ્રમોમાં છે અથવા માનસિક રીતે અસ્વસ્થ એવી સંસ્થાઓમાં છે, એટલે એ બધાને પણ અમે આવરી લેવાના છીએ. રાજ્યના વિવિધ શાળાઓમાં રસીકરણ કામગીરી ઝડપથી થઈ શકે એ માટે સ્થાનિક આરોગ્ય તંત્રએ શાળાઓ સાથે સંકલન કરીને તૈયારીઓ આટોપી લીધી છે. વધુમાં વધુ બાળકોને આવરી લેવાય તે માટે આંગણવાડી કાર્યકર, આશા વર્કર્સને પણ કામે લગાડાશે. અમે દરેક સ્કૂલનો સર્વે કરી લીધો છે. પ્રથમ આપણે સ્કૂલમાં રસીકરણની કામગીરી કરીશું અને ત્યારબાદ સર્વે કરીને સ્કૂલે ન જતા બાળકોને પણ આવરી લઈશું. આ રીતે આપણી બારડોલી નગર અને ગ્રામ્ય થઈને કુલ 47 સ્કૂલો છે, જેની અંદર 60 જેટલી ટીમો રહેશે અને એની અંદર 179 જેટલી અમારી પાસે આશા બહેનો છે, એ પણ એમાં મદદરૂપ થશે. તરુણોને કોવેક્સિન રસી અપાશે, જેનો પૂરતો જથ્થો રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ છે. વેક્સિનેશન રેકોર્ડ બ્રેક સમયમાં પૂર્ણ થાય એ માટે 7 જાન્યુઆરીએ રાજ્યમાં મહાઅભિયાન ચલાવાશે, જેમાં 15 થી 18 વર્ષના તરુણોને સ્થળ પર જઈને રસી અપાશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાતી. તો ફરી એક વખત રાજ્યમાં દરરોજ 1000થી વધુ કેસ નોંધાવાનું શરૂ થઈ રહ્યું છે, પરંતુ કેટલાક બેદરકાર લોકો હજુ પણ બેફિકર છે. આવા લોકોને દંડ ફટકારવા માટે વિવિધ શહેરમાં માસ્ક ડ્રાઈવ શરૂ કરાઈ છે. માસ્ક વિના જાહેરમાં ફરવાની કુટેવ હોય તો સાવધાન થઈ જજો, કારણ કે પોલીસની સાથે સાથે હવે અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર પણ ફરી આક્રમક મૂડમાં આવ્યું છે અને માસ્ક વિના ફરતા લોકોને દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. મોલ, દુકાન, રેસ્ટોરાં, હોટેલ તથા જાહેરમાં માસ્ક વિના ફરતા લોકોને દંડ ફટકારવા માટે એએમસીએ 80 ટીમ સક્રિય કરી. અલગ અલગ ઝોનમાં પહેલા જ દિવસે 150થી વધુ લોકોને માસ્ક વિના પકડી 2.25 લાખનો દંડ વસૂલાયો છે. શહેરના દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ 40 લોકો માસ્ક વિના પકડાયા. પશ્ચિમ ઝોનમાં 36, દક્ષિણ ઝોનમાં 28 લોકોને દંડ ફટકારાયો. કોવિડની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા એકમોને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જોધપુરમાં આવા જ એક શોરૂમને 11000નો દંડ ફટકારાયો. જાહેર જગ્યાઓમાં મોલ છે, ખાણીપીણી બજારો છે, હોટલ છે અથવા જાહેર પબ્લિકના પ્લેસીસ છે કે જ્યાં ઘણા લોકો એકઠા થતા હોય એવી જગ્યા ઉપર જવાબદાર વ્યક્તિએ એને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરાવાનું જવાબદારી લેવી પડશે. જે વ્યક્તિએ માસ્ક પહેરેલું નહીં હોય અથવા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતો હોય એને સીધે સીધે દંડનીય કાર્યવાહી હવે શરૂ કરવામાં આવેલ છે. તો આ તરફ પાટણમાં શહેરના અલગ અલગ માર્ગો પર અધિકારીઓ અને સેવાભાવી સંસ્થાના લોકોએ સાથે મળીને માસ્ક વિતરણ શરૂ કર્યું. પ્રાંત અધિકારી, મામલતદાર, ડીડીઓ, પોલીસ જવાનો આ અભિયાનમાં જોડાયા.
અને જે લોકો માસ્ક નથી પહેરતા અથવા તો રૂમાલ બાંધીને ફરે છે તેઓને માસ્ક આપી જાહેરમાં માસ્ક પહેરવા માટે સમજાવવામાં આવ્યા. ઓમિક્રોન વેરિયન્ટ છે એ બહુ ઝડપથી ફેલી રહ્યું છે, એના અટકાવવા માટે લોકોમાં એ માસ્ક પહેરે એની એક હેબિટ બની જાય એના માટે અને એક અપીલ કરવામાં આવી રહી છે કે જે લોકોને રસીની ડોઝ નથી લીધી છે આ બંને ડોઝ લઈ લે. પાટણની જનતા ખૂબ જ કોઓપરેટિવ છે અને મને ખરેખર વિશ્વાસ છે કે દંડની જરૂરિયાત ન પડે. આરોગ્ય મંત્રીએ પણ જાહેરમાં યોજાતા મેળવડાને લઈને નિવેદન આપતા કહ્યું છે કે પોતાની અને પરિવારના સ્વાસ્થ્યની સુરક્ષાની જવાબદારી વ્યક્તિની પોતાની છે. સરકારનું કામ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાનું છે. દરેકે પોતે પોતાના પરિવારને બચાવવાની પોતાની ફરજ છે. પોતારે પોતાને ક્યાં જવું ના જવું એ વ્યક્તિ વિશેષે પોતે જાતે નક્કી કરવાનું હોય છે. સરકાર તો પોતે પોતાની વ્યવસ્થાઓ તૈયાર કરે, એને મેડિકલ સારવાર મળી રહે, એને બાકીની દવાઓની ઉપલબ્ધિ થાય એનો પ્રયત્ન કરતી હોય, પરંતુ કોવિડ બિહેવિયર કોવિડ પ્રોટોકોલ પાળવાનું એ વ્યક્તિઓના હાથમાં હોય છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ આપણા પોતાના આરોગ્યની સુરક્ષા માટે છે. કોરોનાના સંક્રમણને નાથવું હશે તો દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજવી પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો કોરોનાના કેસ હવે બમણી સંખ્યામાં વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં 500થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. હવે ખાનગી હોસ્પિટલમાં પણ બેડ રિઝર્વ રાખવાની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ શહેરમાં કોરોનાના સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં 2200 બેડ રિઝર્વ જાહેર કરાયા છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશનને આ જાણકારી આપતા દાવો કર્યો કે ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. લોકો કોઈ ગફલતમાં ન રહે, કારણ કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા શનિવારે જે હતી તેના કરતા રવિવારે બમણી થઈ ચૂકી છે. 2200 જેવા રિઝર્વ કરાવ્યા છે અને જરૂર પડશે તો બેડ્સની સંખ્યા વધારવામાં આવશે. પણ અત્યારનો જે સમય છે તે બહુ જ સાચવવા જેવો છે. નંબર ઓફ કેસીસ વધી રહ્યા છે. જે વોટ્સએપ યુનિવર્સિટી શીખવાડે છે કે માઇલ્ડ કેસીસ છે તેમાં આપણે પડીએ નહીં, કારણ કે સાઉથ આફ્રિકાનો જે વેરિયન્ટ છે એને ત્યાં ઇફેક્ટ કર્યો તો એ જ ઇફેક્ટ ગુજરાતમાં કરે અમદાવાદમાં કરે એ જરૂરી નથી. બની શકે છે કે એ સંક્રમણ ઘણું સિવિયર પણ હોઈ શકે છે. છેલ્લા 6 દિવસમાં જ રાજ્યમાં 3000થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત માર્ચ એપ્રિલમાં આવેલી બીજી લહેર જેવી દશા ન સર્જાય તેના માટે દરેકે સતર્ક રહેવાની જરૂર છે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. ઊંઝા ઉમિયાધામના નવા પ્રમુખ તરીકે બાબુ જમનાદાસ પટેલની વરણી કરાઈ. ઊંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. બાબુભાઈ દસક્રોઈ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. ઊંઝા ઉમિયાધામ કડવા પાટીદારોની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે, તો પરિણામે આ ટ્રસ્ટનું રાજકીય રીતે પણ ખૂબ જ મહત્વ છે. અત્યાર સુધી મમ્મીના નામથી જાણીતા મણિભાઈ પટેલ ઊંઝા ઉમિયાધામના પ્રમુખ હતા. એ જગત જનની છે, જગત જનની એ બધાની માતા છે અને પાટીદાર સમાજ એ બધાને સાથે લઈને ચાલતો આ સમાજ છે. મને જે કંઈ અત્યારે મને જવાબદારી આપી છે એ નાની જવાબદારી નથી, બધા જ પાટીદાર અને બધા જ સમાજના સાથે લઈને ચાલવાની અમારી જવાબદારી. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ખોડલધામની મુલાકાત લીધી. પાટીલની અચાનક મુલાકાતથી રાજકીય ગરમાવો આવી ગયો. પાટીલ સાથે ભરત બોઘરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 21 જાન્યુઆરીએ ખોડલધામનો પાટોત્સવ હોવાથી પાટીલ માં ખોડલના દર્શન કરવા આવ્યા હોવાની વાત કરી. ખોડલધામનો 21મી તારીખે પાટોત્સવ છે. સુરતમાંથી ગુજરાત ગોપાળભાઈ ચમરાડી એમણે એક પદયાત્રા કાઢી છે અને પદયાત્રાના સ્વાગત માટે હું અને નરેશભાઈ પટેલ સાહેબ અમે સાથે હતા. ત્યાંથી આ ખોડલધામ માતાના દર્શન આવ્યા છે અને આજે 21મી તારીખની જે તૈયારી છે એનું પણ એમણે અહીંયા માતાના દર્શન પછી થોડું અમને બતાવ્યું. ખૂબ ભવ્ય તૈયારી 21મી તારીખની ચાલી રહી છે. કોળી સમાજ સાથે અન્યાય થયો હોવાનો આરોપ ભાજપના જ પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ લગાવ્યો. રાજ્યના પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાની હાજરીમાં જ ફતેપરાએ આરોપ લગાવ્યો કે સૌથી વધુ વસ્તી ધરાવતા કોળી સમાજને હાલ ભાજપમાં અન્યાય થઈ રહ્યો છે. રાજકોટમાં યોજાયેલા કોળી સમાજના સંમેલનમાં ફતેપરાએ આરોપ લગાવ્યો, સાથે જ ભવિષ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચીમકી પણ આપી. કુંવરજી બાવળિયાએ આ મામલે ખુલીને કોઈ વાત ન કરી, પરંતુ તેમણે ફતેપરાની વાતને અયોગ્ય પણ ન ઠેરવી સંકેત જરૂર આપ્યા છે.
અમને આમ થોડું થોડું એવું દેખાય છે કે આ બંને સમાજને ભારતીય જનતા પાર્ટી અન્યાય કરી રહી છે. એટલે અમે વિનંતી કરી છે તમારા માધ્યમથી કે આવડો મોટો આ સમાજને તમે અવગુણના કેવી રીતે કરી શકો. કોંગ્રેસ વાળાને ખબર છે અને ભાજપ વાળાને ખબર છે કે કુંવરજીભાઈની દેવજીભાઈ ફતેપરાની શું તાકાત છે. સમાજની વસ્તી છે એના પ્રમાણમાં નાના મોટા તમામ સમાજને જે ક્ષેત્રમાં જે પાર્ટીમાં જોડાયેલા હોય એમને ન્યાયિક રીતે દરેક પાર્ટી જોતી હોય છે. પણ ક્યાંક ક્યાંક સામાજિક સ્વાભાવિક છે વસ્તી મોટી હોય એના પ્રમાણમાં થોડીક સમાજના લોકો પણ રાજકીય ક્ષેત્રે અપેક્ષા રાખે પછી પાર્ટી એક્સ વાય કોંગ્રેસ હોય ભાજપ હોય કે બીજી પાર્ટી હોય પણ સમાજનું હિત ક્યાં સચવાયેલું છે જળવાયેલું છે ભવિષ્યનું ક્યાં છે એ રીતે આજેથી બધા સાથે મળીને હું ચિંતન કરવા માટે આજે મળ્યા છીએ. તો આગળ જોઈશું રાજ્યના અન્ય મહત્વના સમાચારો. તો પહેલા હાલ એક બ્રેક. ચિંતામાં વધારો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 5 અને 6 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. ફરી ખેડૂતો પર આકાશી આફત મંડરાઈ રહી છે. 5 અને 6 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે તો ઉત્તર પૂર્વના ઠંડા પવનને કારણે 16 જાન્યુઆરી બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધી શકે છે. કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેની વાત કરીએ તો 5 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા તથા કચ્છમાં માવઠું થવાની શક્યતા છે. તો 6 જાન્યુઆરીએ પણ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર તથા કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વધતા ઓછા અંશે વરસાદ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. કપાસ, દિવેલા જેવા પાકોમાં ખાખરી આવવાની શક્યતા રહે. અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાંથી હવામાં ભેજ આવવાને કારણે કમોસમી વરસાદની શક્યતા વર્તાય છે. તો ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાને પગલે 16 અને 18 જાન્યુઆરીએ હવામાનમાં પલટો આવશે. વાદળછાયું વાતાવરણ અને ઠંડીનો ચમકારો રહેશે. વારંવાર કમોસમી વરસાદથી સીધી અસર કૃષિ પાક ઉપર જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. લવ જેહાદનો ષડયંત્ર ચલાવતા લોકોને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે. સંઘવીએ કહ્યું છે કે યુવતીઓની જિંદગી બરબાદ કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. કડક કાયદા અમલમાં હોવા છતાં રાજ્યમાં લવ જેહાદની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદના દૂષણ સાથે સંકળાયેલા તત્વોને ચેતવણી આપી છે. પાલિતાણામાં લવ જેહાદના સામે આવેલા 2 કિસ્સાને ટાંકતા તેમણે કહ્યું કે આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરાશે. કે આ પ્રકારના વિધર્મી લોકો કે જે પોતે એક આખું તંત્ર ચલાવી રહ્યા છે, નામો બદલવામાં આવે છે, ગુજરાતની બોલી બાલી દીકરીઓને આખું ષડયંત્ર ઊભું કરીને ફસાવવામાં આવે છે. મોરબીમાં પણ લવ જેહાદની ઘટના સામે આવતા આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપી સાહિલ પઠાણે યુવતીને ભોડવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મોરબી પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે. આવા ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે પોલીસ આવા કિસ્સામાં સખ્ત કાર્યવાહી કરશે, સાથે જ પીડિતોને મદદ પૂરી પાડવાની પણ તેમણે ખાતરી આપી. કે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે આજે હું આપને ચેતવણી આપું છું, સાવધાન રહેજો. ગુજરાત પોલીસ આમાં કોઈ બી પ્રકારની છૂટછાટ આપવાના મૂડમાં નથી. ગુજરાત પોલીસ આમાં તમામ પ્રકારના કડકમાં કડક પગલાં આવનારા દિવસોમાં ભરશે. હું તમામ પરિવારોને સૂચન કરું છું કે આપ સૌ લોકો આપના દીકરા દીકરીનું ધ્યાન રાખો. આ પ્રકારની કોઈ બી ષડયંત્રમાં અગર આપની દીકરીને કોઈ ફસાવવાનો પ્રયત્ન કરતા હોય તો આપ અમારો સંપર્ક ડાયરેક્ટ કરી શકો છો. સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી ફેમસ બનવા કાયદા તોડવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે પોલીસ પણ હવે સતર્ક બની ગઈ છે. સુરતમાં આવો જ એક વિડીયો સામે આવતા પોલીસે બંને સ્ટંટબાજને પકડી પાડ્યા. આ કોઈ ફિલ્મનું શૂટિંગ નહીં, પરંતુ સુરતની સડકો પર બેફામ બનેલા 2 યુવાનોનો વિડીયો છે. વિડીયો બનાવવા માટે અને હથિયાર દેખાડી પોતાનો ખોફ ઊભો કરવા માટે 2 ખલનાયક રાત્રે બાઇક પર આ રીતે સ્ટંટ કરતા દેખાયા.
વિડિયો વાયરલ થતા જ પોલીસ સામે સવાલો ઉઠ્યા. હવે આ દ્રશ્ય પણ જોઈ લો. વિડીયોમાં જે ખલનાયક બનીને હીરોગીરી કરતા હતા, પ્રસિદ્ધ થવા હથિયારો દેખાડી સિગરેટના ધુમાડા ફેંકતા હતા, તે આ રીતે હાથ જોડતા થઈ ગયા, કારણ કે વિડીયો વાયરલ થતા પોલીસે બંનેને પકડી પાડ્યા. ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ તસવીર શેર કરતા લખ્યું કે સ્ટંટ કરનારા બંને આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને વિડીયોમાં જે પિસ્તોલ દેખાઈ રહી છે તે લાઇટર છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતના અઠવા સહિતના વિસ્તારમાં અશાંત ધારણ ચુસ્ત પાલન કરવા બેનર લાગ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા. ગોપીપુરા ક્ષેત્ર સંવર્ધક સમિતિ અને હિન્દુ યુવા વાહિનીએ મિલકત ખરીદી માટે ખોટી રીતે અશાંત ધારણનું ઉલ્લંઘન કરતા તત્વો સામે જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો. છેલ્લા ઘણા સમયથી ગોપીપુરા વિસ્તારમાં અશાંત ધારણને લઈ લાંબી લડાઈ ચાલી રહી છે, જેને કારણે હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓએ હવે વિસ્તારમાં બેનર્સ લગાવી લોકોને જાગૃત કરી રહ્યા છે. જામનગરમાં હાલ ખેડૂતોને કપાસના સૌથી સારા ભાવ મળી રહ્યા છે અને તેવા સમયે જ કપાસમાં લાલ ઈયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. શિયાળાની ચાલી રહેલી મિશ્ર ઋતુમાં એક તરફ કમોસમી વરસાદ ખેડૂતો માટે વેરી બન્યો છે તો બીજી તરફ ખેતરોના ઊભા પાકમાં લાલ ઈયળો આવી જતા કપાસને ભારે નુકસાન થઈ રહ્યું છે. કોરોના બાદ હવે સારા ભાવ મળી રહ્યા છે ત્યારે હવે આ ઈયળોના કારણે ખેડૂતોને પૂરતું ઉત્પાદન નથી મળી રહ્યું. પણ આમાં જોવો તમે ગુલાબી ઈયળ અને ઉત્પાદન ઉપર એટલો ફટકો છે, ઉત્પાદન જ નથી તો અમારે મણુક જ નીકળતા નથી, શું અમારે વળતર રહી. એવી પોઝિશન છે કે આ ઈરુને હિસાબે મજૂર પણ નથી મળી શકતા, આમાં નુકસાન પણ મજૂર એટલું જ થાય છે, દવા એટલી છાંટી છે છતાં નથી મળતી, એટલે એના માટે અમે કંઈક સરકાર વિચારે આ ઈયળો માટે. કપાસના સારા ભાવ મળતા હોવાથી આ વર્ષે જામનગર જિલ્લામાં કુલ 1,29,000 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, પરંતુ કપાસના છેલ્લા વિનાટ સમયે જ ઈયળોનો ઉપદ્રવ વધી જતા ખેડૂતોને ભર શિયાળે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. બોટાદના ઢસા ગામેથી પસાર થતા ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલો બ્રિજ હાલ એટલો જર્જરિત હાલતમાં છે કે ગમે ત્યારે મોટા અકસ્માતને આમંત્રણ આપી શકે છે, ત્યારે સ્થાનિક જલ્દીથી જલ્દી બ્રિજ રિપેર કરવાની માંગ કરી રહ્યા છે. આ રસ્તો છે બોટાદના ઢસામાંથી પસાર થતો ભાવનગર રાજકોટ હાઈવે. આ રસ્તા પર રાજાશાહી સમયનો એક જર્જરિત પુલ જોલા ખાઈ રહ્યો છે, કારણ કે આ બ્રિજ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં આવી ગયો છે. 6 મહિના પહેલા અહીં જ એક અકસ્માતમાં 3 લોકો મોતને ભેટ્યા હતા. આ પુલ બિસ્માર હાલતમાં છે, વર્ષો જૂનો પુલ છે અને દર 3-4 મહિને એકાદો અકસ્માત થાય છે. 6 મહિના પહેલાં એક અકસ્માત થયો હતો, એક દીકરી અને એક એની માતા અને એક ડ્રાઈવર, 3 જણાના મૃત્યુ અહીંયા અમારી નરી આંખે અમે જોયા હતા. હવે તો સ્થિતિ એવી છે કે પુલના સળિયા દેખાવા લાગ્યા છે અને પુલ ઉપરથી સેફ્ટી દિવાલ પણ તૂટી ગઈ છે. સાથે જ પુલ પર મસમોટો ભૂવો પડતા વાહન ચાલકો જીવના જોખમે અવર જવર કરી રહ્યા છે. તાત્કાલિક આનું પગલાં લેવામાં આવે એ વસ્તુ કરવી પડે એમ છે, ડાયવર્ઝન આપી રસ્તો બહાર કાઢવો પડે એમ છે. આમાં દુર્ઘટના ન બને એવું કઈ નક્કી જ નથી, કારણ કે અત્યારે આખો હલે જ છે પુલ. અનેક રજૂઆત કરવા છતાં કોઈ કામ થયું નથી, ત્યારે હાલ તો એવું લાગી રહ્યું છે કે બ્રિજને રિપેર કરવા માટે તંત્ર મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું છે. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ. ખારાઘોડા કુડારણના મીઠાનાગરમાં નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રણમાં અંદાજે 2,500થી પણ વધુ અગરિયા દર વર્ષે 20 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન કરે છે. શિયાળામાં ખેડૂતોને રવિ પાક માટે કેનાલમાંથી પાણી છોડવામાં આવે છે, પરંતુ કેનાલના છેડા યોગ્ય રીતે બંધ ન હોવાથી છેલ્લા 10 વર્ષથી શિયાળાની ઋતુ દરમિયાન કેનાલના પાણી રણમાં ફરી વળે છે. 200થી વધુ અગરિયાઓએ 3 માસની મહેનતમાં તૈયાર કરેલા મીઠાના પાટા ધોવાઈ ગયા છે, જેનાથી 1 અગરિયાને 2 લાખથી પણ વધુનું નુકસાન થયું છે, જેથી અગરિયાઓની હાલત કફોડી બની છે. અગરિયાઓ દ્વારા નર્મદા વિભાગમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું. જો હવે સમસ્યાનું સમાધાન નહીં આવે તો અગરિયાઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કચ્છના નાના રણમાં અત્યારે અગરિયાઓના મીઠા ફરતે નર્મદાનું વધારાનું પાણી ફરતું ફરી વળ્યું,
સરકારને અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી. આ પાણી છેલ્લા 13 વર્ષમાં આ પાણી 17મી વખત આ રણમાં અગરિયાઓને ખૂબ મોટા પાયે દર વર્ષે નુકસાન કર્યું છે અને દર વર્ષે પણ નુકસાન કરે છે. તો અમારી સરકારને એવી અરજ છે કે સરકાર આનું તાત્કાલિક ધોરણે કાયમી નિરાકરણ આવે અને આ પાણી બંધ થાય એવી અમારી માંગ છે. જો આ પાણી બંધ નહીં થાય તો આ આગામી સમયમાં અગરિયા પરિવાર ખૂબ ઉગ્ર આંદોલન કરશે, એવી વાત પાકી. તો આ હતા રાજ્યના અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.